નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રીમાં આજે આપણે લેક્ચર નંબર નવમાં મળીએ છીએ પ્રકરણ નંબર ત્રણ એ આવર્ત કોષ્ટક અંગેનો ખ્યાલ આપતું આખું રસાયણ વિજ્ઞાન છે એ આવડે એટલે આપણને આવતા તમામ પ્રકરણ તમે સરળતાથી એને પચાવી શકો છો લેક્ચર નંબર આઠની અંદર આપણે આયનીકરણ શક્તિ સમજ્યા સમૂહમાં શું ફેરફાર થાય આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ શું ફેરફાર થાય બધી બાબતો મિત્રો સમજ્યા પરંતુ નીટની અંદર અને જે ડબલ્યુની અંદર કેવા પ્રશ્નો પૂછાય છે એની મારે આજે ચર્ચા કરવી છે બરાબર અને ત્યાર પછી આપણે લઈશું આજે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એ પૂર્વે થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ પહેલાં ધાત્વિય લક્ષણ અને અધાત્વીય લક્ષણની વાત કરી હતી ધાત્વીય લક્ષણ અને અધાત્વીય લક્ષણ ગોખવાની જરૂર નથી તમને જો આયનીકરણ ઉર્જા આવડી જાય તો બંને લક્ષણ આપોઆપ આવડી જશે કેવી રીતે આ બે શબ્દો જ યાદ રાખવાના છે ધાત્વી એટલે મેટલ અધાત્વીય એટલે અધાતુ તત્વો આપણને ખબર છે કોષ્ટકમાં ડાબી બાજુ મોટા ભાગે ધાતુ તત્વો હોય આ બાજુ જઈએ એમ અધાતુ ગુણ વધે શા માટે વધે છે એ આપણે આયનીકરણ ઉર્જા ઉપરથી સ્પષ્ટ ખ્યાલ મેળવીશું આયનીકરણ ઉર્જા ઉપર આધાર રાખે ધાત્વીય ગુણધર્મ ધાત્વીય એટલે મેટાલિક કેરેક્ટર અને અધા અધાત્વીય એટલે નોન મેટાલિક કેરેક્ટર આયનીકરણ આઈ એટલે હું શોર્ટમાં લખું છું આયોનાઇઝેશન એનર્જી આયનીકરણ ઉર્જા ઓછી હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય આપણને ખબર છે સમૂહ પહેલો સમૂહ છે આ પહેલા સમૂહની અંદર તમે જુઓ છો કે આ લોકોના બધાના કદ કેવા છે મોટા છે કદ મોટા છે તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું કદ અંતર કેવું હોય વધારે હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે એટલે એનો મતલબ અહીંયા આયનીકરણ ઉર્જા કેવી છે ઓછી છે આયનીકરણ ઉર્જા અહીંયા ઓછી છે પરંતુ જેમ જેમ આ બાજ જઈએ છે એમ કદમાં ઘટાડો થાય તો છેલ્લું તત્વ જુઓ નજીક આવી ગયું તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર ઘટી ગયું તો ઇલેક્ટ્રોન એ દૂર કરશે સહેલાથી ના ઇલેક્ટ્રોન દૂર ના કરી શકે માટે ધાતુએ ગુણધર્મ ધરાવતા નથી તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ અધાત આ ધાતુ ગુણ ઘટે છે આ બાજુ આ ધાતુ ગુણ છે આ બાજુ અધાતુ ગુણ છે એટલે ધાતુ ગુણમાં ઘટાડો થાય અને અધાતુ ગુણમાં શું થાય મિત્રો વધારો થાય કારણ કે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતા નથી એ જ પ્રમાણમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણને ખબર છે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં એમ કદમાં શું થાય વધારો થાય અને કદમાં વધારો થાય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન દૂર જાય એકબીજાથી એટલે ઉર્જામાં શું થાય ઘટાડો થાય તો સમૂહની અંદર એટલે આયનીકરણ ઉર્જા જો વધુ હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર ના થાય એ તો આપણે બાબત સમજ્યા પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ આયનીકરણ ઉર્જા ઘટે આ સમૂહમાં જો આયનીકરણ ઉર્જા ઘટે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે તો આ બધા કહેવાય ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય ગુણ વધે આ બાજુ અધાત્વીય ગુણ વધે અને નીચે શું થશે ધાત્વીય ગુણ વધે છે આટલી બાબત આવડે એટલે ક્લિયર થઈ જાય બરાબર છે હવે મિત્રો કેટલાક જી અને નીટની અંદર પરમાણવીય એટલે કે ત્રીજ્યા ત્રીજા ઉપરાંત આયનીકરણ ઉર્જાના પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે સરખામણી કરવાની પણ પૂછાય છે તમે સરખામણી કરો તો કેવી રીતે સરખામણી થાય એ જરા સમજી લઈએ અહીંયા એક પ્રશ્ન લઈએ છીએ આપણે ચર્ચા કરીએ છીએ પ્રશ્નની અને ત્યાર પછી આપણે આજનો એક નવો ટોપિક લેવાના છે એનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ પહેલાં થોડા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ પહેલો પ્રશ્ન આવો છે નીટનો આ એન ડબલ ઈ ટી અને જે માટે જે ડબલ ઇ માટે પ્રશ્ન એવો છે ક્વેશ્ચન નંબર વન બે કાર્બન અને ઓક્સી પહેલાં તો ઓક્સિજન અને ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજનની આઈ વન એટલે પ્રથમ આયનીકરણ ઉર્જા સાંભળજો પ્રથમ આયનીકરણ ઉર્જા અને આઈ એટલે કે દ્વિતીય આયનીકરણ દ્વિતીય આયનીકરણ શક્તિ પણ કહેવાય ઉર્જાની સરખામણી કરો સરખામણી કરો બરાબર હવે આના માટે મેં તમારા ચાર મુદ્દા અગાઉના લેક્ચરમાં મેં તમને કહ્યા હતા જ ભાઈ પરમાણુ ત્રિજ્યા અને સાઈઝ જેમ પરમાણુ સાઈઝ વધતી જાય સાંભળજો પરમાણુ ક્રમાંક વધે છે આ બાદ જતાં હતા આપણે પરમાણુ ક્રમાંકમાં શું થતો હતો વધારો થતો હતો વધારો થાય એટલે એની ત્રિજ્યામાં શું થતો હતો ખબર છે ને ઘટતી હતી આ બાજુ સ્ક્રીનિંગ અસર માપની જોવા મળતી હતી સમૂહમાં વધારે જોવા મળતી હતી ચાર મુદ્દા લખ્યા હતા પરમાણુ ક્રમાંક વધે તો કેન્દ્રીય વીજભાર વધે કહ્યું હતું કે નહોતું કહ્યું બધું પછી બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના આવે એક સંપૂર્ણ ભરાયેલી એક સમ પૂર્ણ એટલે ડી હોય તો ડીમાં અર્ધપૂર્ણ પાંચ કહેવાય પૂર્ણ કેવી કહેવાય દસ કહેવાય એ બધા જ નો ઉપયોગ આપણે કરવાનો છે બરાબર તો પહેલી બાબત આની લઈએ આપણે અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનની આપણે પ્રથમ આયનીકરણ અને બંનેની પાછી દ્વિતીય આયનીકરણની સરખામણી કરવી છે તો પહેલાં બંનેની ઇલેક્ટ્રોન રચના આપણે લખી દઈએ છીએ ધ્યાનમાં રાખજો પહેલું અહીંયા હું લખું છું ધ્યાનમાં રાખજો લખું છું ઓક્સિજન પરમાણુ ક્રમાંક આઠ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફોર થાય ચાર ઇલેક્ટ્રોન છે અહીંયા એટલે પી કક્ષક આપણે આ પ્રમાણે ઇલેક્ટ્રોનથી ભરવી પડે વન ટુ થ્રી અને ફોર આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે એટલે પ્રથમ આયનીકરણ થયું આઈ ઇ વન એ વખતે ધ્યાનમાં રાખીશું આને આ જ લખું સીધું વન એફમાંથી બની ગયું ઓમાંથી શું બની ગયો ઓ પ્લસ બની ગયો એટલે રત્ન આવી થઈ ગઈ વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી થ્રી હવે જો આ પી જ લખું છું ખાલી પીમાં કેવી થાય કે અર્ધપૂર્ણ ભરાયેલ થઈ ગઈ હવે આ પહેલાં અહીંયા એવું નહોતું એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થયો આમાં નહીં થાય કારણ કે આ કેવી છે અર્ધપૂર્ણ ભરાયેલ છે અર્ધપૂર્ણ છે આર્યા હવે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો એને દ્વિતીય આયનીકરણ ઉર્જા છે આ માટે થોડી અનાગરતા વધારે હશે આઈયુટી આઈ ઈ વધારે હશે કારણ કે આ અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન જે સરળતાથી દૂર થઈ શકતો નથી એટલે આ બની ગયો ઓ પ્લસ ટુ બરાબર છે તો અહીંયા લખી શકાય વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી આ ટુ ફક્ત ઓની જ વાત કરીએ લાઇનમાં તો આ ઈ ટુ આઈ ઇ કરતાં કેવી છે વધારે છે પરંતુ મારે સરખામણી કરવી છે નાઇટ્રોજન સાથેની તો હું એ નાઇટ્રોજન લખીશ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ફાઈવ એટલે બેન બે ચાર ચાર ત્રણ સાત ત્રણ આવશે ગાડી એટલે ત્રણ આઈ એટલે પાછી અર્ધપૂર્ણ થઈ ગયા એક બે ને ત્રણ વન ટુ અને થ્રી આને કહેવાય અર્ધપૂર્ણ હવે ધ્યાનમાં રાખજો અર્ધપૂર્ણ છે એટલે આ મથ ઇલેક્ટ્રોનિક સરળતાથી દૂર થશે નહીં એટલે હવે હું બીજી લઉં છું આઈ ઈ ટુ આઈ ઇ ટુ તો આમાંથી હવે એનમાંથી શું બનાવ્યું આપણે એન પ્લસ એટલે ઇલેક્ટ્રોન એક આપણે દૂર કરી દીધો ત્રણમાંથી એન પ્લસ થઈ ગયો આગળ તો જે છે બોલ લખીશું આપણે વન એસ ટુ આ ટુ એસ ટુ દ્વિતીયનીકરણ કરીએ આપણે હવે કોઈ પ્રશ્ન નથી દ્વિતીય આયનીકરણ કરીએ એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે આઈ ટુ એટલે બની ગયો એન પ્લસ ટુ બરાબર તો વન એસ ટુ ટુ એસ ટુ આ ટુ પી વન હવે મારે આ બેની સરખામણી કરવી છે આ બેની આ બંનેમાંથી કોની આઈ ટુ વધારે હશે તો આની વધારે હશે કારણ કે અર્ધપૂર્ણમાંથી આ જવાનું છે અહીંયા અર્ધપૂર્ણ નથી તો આ સંજોગોમાં હું લખીશ આઈ ઈ ટુ ગ્રેટર દેન આઈ ઈ વન સોરી આઈ ઇ ટુ ગ્રેટર દેન કોની આઈ ટુ આની જ આઈ ટુ પણ કોની ઓક્સિજનની આઈ ટુ આ ઓક્સિજનની છે ઓક્સિજનની આઈ ટુ આઈ ઇ ટુ કોની છે આ નાઇટ્રોજન કરતાં કેવી છે વધારે છે આ નાઇટ્રોજન લખજો ખાસ આ એન ટુ અને આ શું લખશો ઓક્સિજનની આ બંનેની મેં સરખામણી કરી ઓક્સિજન અને નાઇટ્રોજનની દ્વિતીયની સરખામણી કરી ચલો બંને કોની વાત કરું ઓક્સિજન અને નાઇટ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણની વાત કરીએ તો બંનેમાંથી કોની વધારે હશે તમે કહો આ તો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ ગયું હતું આ અર્ધપૂર્ણમાંથી તોડવાનો છે આને તો આ વધારે હશે તો આના માટે આ આઈ ઇવન છે આ પહેલી આપણે આઈ ઇવન હતી આ કઈ હતી આઈ ઇવન છે અહીંયા આઈ ઈ ટુ છે તો આઈ ઇવન ગ્રેટર દેન આઈ ઇવન આ કોની વધારે છે આ નાઇટ્રોજનની વધારે છે તો અહીંયા હું લખીશ નાઇટ્રોજન પહેલાં લખીશ એન ટુ અને પછી લખીશ ઓ ટુ તો અહીંયા લખીશ આઈ ઈ વન ગ્રેટર દેન નહી ઓક્સિજનની આઈ વન આધ્યાત્મા રાખજો આ બંનેની આઈ એ વનની સરખામણી કરી અહીંયા આઈ ટુની સરખામણી કરી ચાલો આ બંનેમાંથી કોની આઈ વધારે છે અને આઈ ટુ વધારે છે અહીંયા અર્થપૂર્ણ નથી આ બંનેમાંથી કોણ વધારે છે હા તો આવા પ્રશ્નો મિત્રો જી અને નીટમાં પૂછી શકાય છે બરાબર ખાલી આની જ કમ્પેર કરવાની કહી હોય તો ઉપરનાની જ ખાલી આઈ અને આર્મી સરખામણી કરવાની કહી હોય તો આ પહેલું સરળતાથી થાય છે તો ઓક્સિજન માટે આવું કહી શકાય આઈ ઇુ ગ્રેટર દેન આઈ ઈ બરાબર છે કારણ કે એક જ તત્વ હોય તો પ્રથમ તત્વ દ્વિતીય આયનીકરણ કેવું હોય મૂલ્યનું વધારે હોય છે તો આવા પ્રશ્નો આપણે જે એકાદ જોઈએ ચેક કરીએ છીએ આ નોંધ કરી દો એટલામાં હવે બીજી બાબત લઉં ક્રોમિયમ અને મેગેનીઝની વાત કરીએ આપણે કોની વાત કરવી છે ક્રોમિયમ અને મેગેનીઝ અને ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજવાના છીએ મેં લખ્યો ક્રોમિયમ પરમાણુ ક્રમાંક ચોવીસ ત્યાર પછી મેંગેનીઝ પરમાણુ ક્રમાંક પચીસ અઢાર આપણને ખબર છે નહીં અપવાદ છે અઢાર ને એક ઓગણીસ થ્રીડી ફાઈવ બરાબર પછી અહીંયા અઢાર અહીંયા ફોર એસ ટુ અહીંયા થ્રીડી ફાઈવ અર્ધપૂર્ણ તો બંનેમાં એ છે પરંતુ પહેલો ઇલેક્ટ્રોસેમાંથી દૂર થાય એસમાંથી દૂર થશે મિત્રો કારણ કે એસ એક કેન્દ્રથી દૂર છે ફોર છે અહીંયા થ્રી છે તો આ વન ટુ થ્રી ફોર આ કેન્દ્ર વન આ વન આ ટુ આ થ્રી અને ફોર પહેલો ફોરેસ્ટમાંથી દૂર થાય તો બંનેમાંથી શેમાંથી દૂર થશે એ જોવાનું છે આપણે હવે આની અંદર આપણે આ પૂર્ણભરાલ આ અર્ધપૂર્ણભરાલ નથી જોવાનું આપણે બંનેમાંથી જોવાનો કોનો ન્યુક્લિયર ચાર્જ કોનો વીજભાર વધારે છે જેનો વિજભાર વધારે હોય અહીંયા છે પચીસ વધારે છે આનું પરમાણુ ક્રમાંક પચીસ છે તો એમ એન ગ્રેટર ધેન ક્રોમિયમ બરાબર છે કે પરમાણુ ક્રમાંક વધારે હોય તો કેન્દ્રીય ભાર વધે અને કેન્દ્રીય ભાર વધે તો આકર્ષણ વધે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે નહીં માટે એવું કહી શકાય કે ની આયનીકરણ ઉર્જા ક્રોમિયમ કરતાં કેવી હોય છે વધારે હોય છે તામાં પ્રોટોનની સંખ્યા વધારે છે અને આકર્ષણ પણ કેવું છે મિત્રો વધારે છે બરાબર હવે લઈએ છીએ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે લઈએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રાપ્તિ એટલે સ્વીકારવું ગેઇન ધ ઇલેક્ટ્રોન આનો શબ્દ આપેલો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રાપ્તિ એટલે ગેઇન કરવું મેળવવું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં સાંભળજો વ્યાખ્યા બરાબર પછી સમજીએ છીએ એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે અહીંયા એક યક્ષ તત્વ છે યક્ષત્વમાં ઉદાહરણ જ આપું તમને કે આ મારી પાસે ક્લોરીન છે દાખલા કે ક્લોરીન ચલો ક્લોરિનનું પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો સત્તર એટલે બે આઠ અને સાત છેલ્લા કોષમાં એને સાત જ ઇલેક્ટ્રોન છે એટલે જો એને એક ઇલેક્ટ્રોન મળી જાય તો પોતે સ્થાયી રચના પ્રાપ્ત કરે ઉમદા વાયુઓ જેવી તો આવા તત્વો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એમના સંયોજકતા કોષ હોય દાખલા તરીકે આ એનું છે આ કેન્દ્ર છે તો અહીંયા સંયોજકતા કોષની અંદર આ સંયોજકતા સેલ છે એનો સંયોજકતા કોષ કયો કહેવાય એન એસ ટુ દાખલા તરીકે આ છે થ્રી એસ ટુ થ્રી પી ફાઇવ બરાબર તો આની અંદર એક ઇલેક્ટ્રોન ખૂટે છે તો પાંચમાંથી એ પાંચમાં એક ક્યાંથી લેશે આ એક ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યો આ સ્વીકારે અને કેવી રીતના બની દેશે પોતે થ્રી એસ ટુ થ્રી પી સિક્સ એટલે કે અષ્ટક પૂરું કરી દેશે ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે અને એ વખતે એ ઉર્જા મુક્ત કરશે મિત્રો શું કરશે ઉર્જા મુક્ત કરશે હવે ઇલેક્ટ્રોન આ શું કરે છે સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારીને એ ઊર્જા એટલે ડેલ્ટા એચ ઇજી ઇજી એટલે ઇલેક્ટ્રો ગેઇન અહીંયા શું મળશે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા મળે કારણ કે ઉર્જા મુક્ત કરે છે દરેક તત્વના સ્વભાવ ઉપર આધાર રાખશે એ મુક્ત કરશે કે શોષણ કરશે દાખલા તરીકે હું એમ કહું ઉમદા વાયુઓ છે નિયોન હિલિયમ આર્ગોન ક્રિપ્ટોન એ લોકોનો જુઓ તમે આ નિયોન છે અનિયોન તો આનું એનએસ ટુ એનપી સિક્સ છેલ્લી કક્ષામાં બધામાં જો આઠ જ ઇલેક્ટ્રોન હશે હિલિયમ સિવાય તો એમને તો ઇલેક્ટ્રોનની જરૂર જ નથી તો એ શું કરવા શીખવાના એટલે આપણે જો એને આપવાનો પ્રયત્ન કરવો હોય તો આપણે ઉષ્મા આપવી પડે તો આ નિષ્ક્રિય વાયુ માટે ડેલ્ટા એચ ઇજીનું મૂલ્ય કેવું આવે ધન આવે આ બાબત ધ્યાનમાં રાખજો નિષ્ક્રિય વાયુઓ માટે કેવું હોય ધન એનો મતલબ સ્વભાવ ઉપર આધાર રાખે પણ મોટાભાગે આવા હેલોજન સમૂહના તત્વો જે છે એ ઇલેક્ટ્રોન ગેન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય છે લોકોની ઋણ વધુ ઋણ હોય છે તો આને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફરી એકવાર એના સંયોજકતા કોષમાં એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે મેળવે છે અને કોના જેવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે આ શબ્દ મેં સમજાય તો વાયુરૂપ તટસ્થ પરમાણુસા માટે કારણ કે દરેકની જો તાકાત માપવી હોય તો છૂટાછવાયા હોવા જોઈએ બરાબર છે અલગ હવા જોઈએ તો વાયુ સ્વરૂપમાં બધા અલગ હોય છે માટે આપણે શું લીધા છે એને વાયુરૂપ તટસ્થ પરમાણુ લીધેલા છે એટલે દરેક એટમની આપણે એન્થાલપી માપી શકીએ એટલા માટે શેમાં માપી શકાય તો ઇલેક્ટ્રોન વોલ્ટ આ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમમાં પણ માપી શકાય કિલો જૂલ પ્રતિ મોલમાં પણ માપી શકાય તમે એક મોલ પરમાણુઓ લો અને એની તમે ઉર્જા પણ માપી શકો તને બે એકમ છે ઇલેક્ટ્રોનનો વોલ્ટ પ્રતિ એટમ પણ માપી શકાય કિલો ઝૂલ પ્રતિ મોલ પણ માપી શકાય ક્લિયર થઈ ગયું એક્સ એ શું છે કોઈ પણ તત્વ છે એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને સેમાંથી શું બની ગયું પોતે સીએલ માઇનસ બની ગયો એક્સ માઇનસ બની ગયો આપણે ચેક જોઈએ કે એક્સ પ્લસ એક ઇલેક્ટ્રોન કોઈ પણ લઈએ આપણે તો એને શું કર્યું એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો અને કોના જેવો બની ગયો એક નિષ્ક્રિય વાયુ જેવો બની ગયો એક્સ પ્લસ એક ઇલેક્ટ્રોન એક્સની જગ્યાએ મેં સીએલ લખ્યા પ્લસ એક ઇલેક્ટ્રોન બની ગયો સીએલ માઇનસ અને સત્તર ઇલેક્ટ્રોન હતા હવે કોના જેવા થઈ ગયા આર્ગોન એટલે અઢાર જેવું થઈ ગયું પોતે ક્લિયર તો આને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હવે પ્રશ્ન એ થાય આવડ કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં શું થાય અને ઉપરથી નીચે તરફ જતાં શું થાય આ બે બાબતો મહત્વની છે બરાબર છે તો એ બે બાબતો મહત્વના મેં સમજાવું એ પહેલાં હું તમને ત્રણ વસ્તુ સમજાવી દઈશ કે ત્રણ પરિબળો તમારે યાદ રાખવાના છે કે ઇલે આ જે છે ઇલેક્ટ્રોન ગેન એન્થાલ્પી પર અસર કરતા પરિબળો જે પ્રમાણે આપણા એનીકળ ઉર્જામાં લીધા હતા એ પ્રમાણે તમે લખી આપું છું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પર અસર કરતાં પરિબળો પર અસર કરતા પરિબળો હવે કયા પરિબળો છે ત્રણ લઈ લઈએ આપણે ત્રણ પરિબળો પહેલું હવે નામ નહીં લખું ફક્ત ડેલ્ટા એચ ઇજી લખીશ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોના સમ વ્યસ્ત પરમાણુમાં હોય છે વન અપોન પરમાણુ કદ જો પરમાણુનું કદ વધારે હશે તો એની એન્થાલ્પી ઓછી હશે પરમાણુનું કદ બહુ મોટું થઈ ગયું તો પ્રોટોન છે આ કદ વધારે છે એટલે આ દૂર રહેલા ઇલેક્ટ્રોનને ઝડપથી આકર્ષી શકતો નથી તો અહીંયા જેનું પરમાણુ કદ કે છે વધારે છે પરમાણુ કદ વધારે છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી છે ઓછી છે તો આપણે એવું કહી શકાય સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ છીએ આપણે ખબર છે આ ફ્લોરિન આ ક્લોરિન આ બ્રોમિન આ આયોડિન કોઈપણ સમૂહ હોય તો સમૂહની અંદર ઉપરથી નીચે તરફ ઉતરીએ એમ કદમાં શું થાય કદમાં વધારો થાય અને કદ વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીમાં શું થાય ઘટાડો થાય કેટલાક અપવાદ આવશે એ અપવાદો અહીંયા હું શીખવાડું છું પણ જનરલ ટ્રેન્ડ શું થાય જનરલ ટ્રેન્ડ જે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે કારણ કે આ મુદ્દો લખી દીધો ચલો આવર્તમાં આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ તો કદ શું થાય છે જુઓ આપણને ખબર છે આ ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ કદમાં શું થાય ઘટાડો અને કદ ઘટે કદ ઘટે તો આ શું વધે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય વધારો તો આ બાજુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નું મૂલ્ય આ બાજુ વધે છે જ્યારે નીચે નીચે તરફ જતા આ ઘટે છે બિલકુલ આયનીકરણ ઉર્જા જેવું જ થયું આવ્યું આ એનો ટ્રેન એના જેવો જ થઈ ગયો ક્લિયર તો પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો પછી બીજો મુદ્દો એમ કહે છે મુદ્દા નોંધતા જજો તમે કે ન્યુક્લિયર વીજભાર એટલે ન્યુક્લિયર એટલે કેન્દ્રીય ભાર જે છે જેમ જેમ કેન્દ્રીય ભાર વધે આ બાજુ જોયું કેન્દ્રીય ભાર વધ્યો એટલે કે આબતમાં એમ કહીએ છીએ કે કેન્દ્રીય વીજભાર એટલે કે એને કહેવાય અસરકારક અસરકારક કેન્દ્રીય વીજભાર શબ્દ વાપરી શકાય વેરાઈઝ એન્થાલ્પી લઈએ છે ગેઇન એન્થાલ્પી જેમ બીજભાર વધતો જશે એમ એની એન્થાલપીમાં વધારો થશે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ છે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે અને એના કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધે છે મિત્રો બરાબર આ બીજો મુદ્દો થઈ ગયો ખાસ યાદમાં રાખવાનું છે કારણ કે આ બાજુ જમણી તરફ જઈએ છે એમ પ્રોટોનની સંખ્યા વધતી જાય આ બધા પ્રોટોન વધી ગયા જો પ્રોટોન વધશે તો આ બહાર રહેલા ઇલેક્ટ્રોન શું કરવાના એટ્રેક કરવાના જ છે આકર્ષવાના જ છે બરાબર તો જેમ કેન્દ્રીય બીજ વધે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનું મૂલ્યમાં શું થાય છે વધારો થાય છે આ બે મહત્વના મુદ્દા યાદ રાખવાના છે ત્રીજી બાબત જે છે ત્રીજો મુદ્દો આ મુદ્દા નંબર ત્રણ આ એક નંબર આ બે નંબર અને ત્રણ નંબર પૂર્ણ ભરાયેલ કક્ષક પછી અર્ધ પૂર્ણ ભરાયેલ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક જેવી કે દાખલા તરીકે પી છે પી પી થ્રી આ પી સિક્સ ડી અર્ધપૂર્ણ ડી ફાઇવ આ ડી એફ સેવન એફ ફોર્ટીન આ લોકોને તો કોઈ જરૂર જ નથી કારણ કે આ તો બધી સ્થાયી છે આ છ હોય તો થોડી એક સ્વીકારશે બરાબર છે ફાઈવ હોય તો કદાચ સ્વીકારાય તો આવા જ રચના આવતી હોય અર્ધપૂર્ણ હોય કે પૂર્ણ ભરાયેલી હોય એ લોકો ઇલેક્ટ્રોન સ્વીકારવાના નથી મિત્રો કારણ કે આપણા સ્ટેબલ જ છે તો એ વખતે આ લોકોની એન્થાલ્પી ટેન્સ ટુ ઝીરો લગભગ ઝીરોની આજુબાજુ અથવા બહુ જ ઓછી હોય છે લેસ એકદમ ઓછી અથવા આ લોકોની કેવી હોય છે શૂન્ય હોય છે આ ત્રણ પરિબળો તમારે યાદ રાખવાના છે અને એના ઉપરથી આપણે પ્રશ્નો પણ કરવાના છીએ મિત્રો હવે બે બાબત ક્લિયર થઈ ગઈ તમારે આવત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ છે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે જ્યારે સમૂહમાં ઘટતું જાય છે કેટલાક અપવાદો છે એ અપવાદોની ચર્ચા કરવાની છે એ બરાબર ધ્યાનમાં રાખજો પહેલાં આપણે આવર્તની વાત કરી દઈએ કે આવર્ત ભાઈ આવર્તની અંદર મેં બીજું આવર્ત લીધું દાખલા તરીકે બરાબર છે આની અંદર જો પહેલો નંબર લઉં છું દાખલા તરીકે ત્રણ લિથિયમ પરમાણુ ક્રમાંક ત્રણ પછી આવ્યો બેરેલિયમ પછી આયો બોરોન પછી કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન આ ફ્લોરિન અને આ છેલ્લું નિયોન અને નિયોનું તો આપણને ખબર છે ટુ એસ ટુ આ ટુ પી સિક્સ જો છ ને બે આઠ ઇલેક્ટ્રોન છે એટલે એ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાનો જ નથી આ સાંભળી લેજો એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ખબર છે કેવું આવશે કેવું આવશે એકદમ ઓછું આવશે કારણ કે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો જ નથી આપણાનો ક્રમ લેવાનો છે પણ ક્રમ નક્કી કરતાં પહેલાં બધાની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ બરાબર ચલો પહેલું લિથિયમ વન એસ ટુ ટુ એસ વન પરમાણુ ક્રમાંક આનો ત્રણ છે આનો ચાર છે આનો પાંચ આનો છ આ સાત આઠ અને આ નવ અને આ પરમાણુ ક્રમાંક દસ છે ચલો બેલી એમ લઈએ વન એસ ટુ ટુ એસ ટુ પછી આની છે વન એસ ટુ

હવે આપણે એ બતાવવાનું છે આની અંદર સૌથી વધારે ઇલેક્ટ્રોન કોણ આકર્ષશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધારે ઋણમૂલ્ય કોનું હશે એ સમજતા પહેલાં થોડાક અપવાદો ચેક કરી લઈએ મિત્રો આની અંદર તો આની અંદર અપવાદોમાં પહેલી બાબત આવે તમારામાં કોઈ અર્ધપૂર્ણ કક્ષક દેખાય છે આમાં કોઈ અર્ધપૂર્ણ કક્ષક દેખાય આ રે અર્ધપૂર્ણ આ નાઇટ્રોજન આ અર્ધપૂર્ણ જોજો ખાસ આ અર્ધપૂર્ણ છે એટલે આને કંઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી આ તો અર્ધપૂર્ણ સ્ટેબલ છે બરાબર તો આને સૌથી ઓછી કહી ક્રમ બદલાઈ જશે ટૂંકમાં એની ઓછી આવશે સૌથી ઓછી તો કોની છે નિયોન કારણ કે નિયોનને તો કહેવાય છે છ બે આઠ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ ગયેલી છે તો સૌથી ઓછી જો ઇલેક્ટ્રોન પેપી એન્થાલપી હોય તો સૌથી ઓછી કોની આવી નિયોનની આવી ચલો નિન પછી સ્ટેબલ કોણ આવ્યો આ નાઇટ્રોજન આ ક્રમ પૂછે છે જીએન નીટમાં તો પછી મેં તાત્કાલિક કહી લીધો આ નાઇટ્રોજન લઈ લીધો કોણ લઈ લીધો મિત્રો નાઇટ્રોજન નાઇટ્રોજન પછી કોણ આવ્યું બેરેલિયમ આવશે અને બોરોન આ બેરેલિયમ અને આ બોરોન કારણ કે અમે આ કેવી છે ખબર છે આ સ્ટેબલ કહેવાય કહેવાયેલી સંપ આ સ્ટેબલ છે આનો ઇલેક્ટ્રોન એક જ છે આ સ્ટેબલ છે સંપૂર્ણ ભરાયેલી છે પછી થોડોક ફેરફાર થશે હું બતાવું છું આ લખ્યું મેં બેરેલિયમ આવ્યું કયો લખ્યું મિત્રો મેં આ બેરેલિયમ લખી દીધું પછી મેં બોરોન લખ્યું પછી કયો લખ્યો આ બોરોન અને પછી મેં કયો લખ્યો લિથિયમ લખ્યું બરાબર આ બોરોન કરતાં અને આ લિથિયમની વાત આવી શા માટે લિથિયમની વધારે છે બોરોન કરતાં જોયું તમે કારણ કે જો આ એક ઇલેક્ટ્રોન સ્વીકાર લેશે ને સાંભળજો લિથિયમ લિથિયમને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને તો આવું થાય વન એસ ટુ અને ટુ એસ ટુ જો એક ઇલેક્ટ્રોન સ્વીકારે ને બરાબર તો એક એવું બની જાય સ્ટેબલ જ્યારે બોરોન એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો કંઈ સ્ટેબલ ના બને જોઈ લો વન એસ ટુ આ ટુ પી ટુ તો આની વાત આ આ કે ભાઈ એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો લિથિયમ તો કેવો બની ગયો સ્ટેબલ બની ગયો પણ બોરોન એક એક સ્વીકારે બી માઇનસ તો સ્ટેબલ બનતો નથી એટલે આની ઉર્જા કેવી હોય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્ય મેં અહીંયા લખ્યું ને ક્રમમાં આ બોરોન કરતાં લિથિયમનું કેવું છે વધારે છે આ બાબત ધ્યાનમાં રાખજો ખાસ પછી તો ક્રમ ક્લિયર થઈ ગયો લિથિયમ પછી કાર્બન આવ્યો પછી તો ઓટોમેટિક કાર્બન આવ્યો કાર્બન પછી પાછો ઓક્સિજન આવી ગયો પછી આવ્યો આ ફ્લોરિન આ થઈ ગયો ફ્લોરિન તમારે એટલું યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે કોણું છે એ ધ્યાનમાં રાખજો આ ક્રમ લીધો એની વાત કરું છું આ બીજા આવર્તની વાત કરું છું તો બીજા આવર્તની અંદર ફ્લોરિનનું કેવું છે સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષી શકે છે ફરી એકવાર અહીંયા અપવાદમાં કોણ આવ્યો આ બીજો આવર્ત છે ત્રીજો આવર્ત નથી લેતો ત્રીજામાં બદલાઈ જશે પાછા ક્લોરીનમાં એ પણ અપવાદ છે તો પહેલી બાબત આની અંદર મેં નાઇટ્રોજન પકડ્યો અહીંયાથી અર્ધપૂર્ણ ભરાયેલી પક્ષક એ પહેલાં નિયોન પૂર્ણ ભરાયેલ તો એને પહેલાં લાવી દીધો સૌથી ઓછી પછી નાઇટ્રોજન પછી બેરેલિયમ પૂર્ણ ભરાયેલ પછી બોરોન અને પછી લિથિયમની વધારે કહી શા માટે કારણ કે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને પોતે સ્ટેબલ બને છે એ ગાડી પછી કોમન કાર્બન ઓક્સિજન અને ફ્લોરિન તો આ જે છે એ સાચો ક્રમ છે આમ તો આપણે આ પ્રમાણે કરી દઈએ ક્રમ પણ બધામાં એ સાચો પડે નહીં કારણ કે મેં તમને પરિબળો આપ્યા ને પરિબળો સૌથી અગત્યના છે નીટ અને જી માટેના બરાબર તો આવડતની બાબત ક્લિયર થઈ ગઈ હવે લઈએ છીએ મિત્રો સમૂહની વાત કરીએ છે બરાબર હવે હું લઉં છું સમૂહ સમૂહમાં ક્યાં અપવાદો છે એ જરા સમજી લઈએ આપણે સાતમો સમૂહ એટલે હેલોજન સમૂહ સાતમો સમૂહ એટલે કયો લઈએ છે આપણે હેલોજન સમૂહ હેલોજનમાં લઈએ છીએ ફ્લોરિન એ ત્યાં નાખું છું આ ફ્લોરિન આ ક્લોરિન આ બ્રોમિન આયોડિન અને એસ્ટેટિન તમને કોઈ જનરલ ટ્રેન્ડ પૂછે ભાઈ વલણ કે ભાઈ ઉપરથી નીચે તરફ જતાં શું થશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીમાં તો આપણને ખબર છે ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થેલ્પીમાં શું થાય ઘટાડો થાય એટલે તમે બધા શું લખે ફ્લોરિનની સૌથી વધારે પછી ક્લોરીનની પછી બ્રોમિનની પછી આયોડીનની બરાબર પરંતુ આ ટ્રેન્ડ ખોટો પડે છે શા માટે ખોટો પડે છે કારણ કે ક્લોરીનની એન્થાલપીનું મૂલ્ય કેવું છે સૌથી વધારે છે એ સમજાવું છે માટે શા માટે ક્લોરીનનું સૌથી વધારે છે બરાબર ચલો ફ્લોિનનું કદ કેટલું છે આ ફ્લોરિન આ ફ્લોરિન પછી આ ક્લોરીનની વાત આવી બ્રોમિનનું તો કદ વધારે છે એટલે કોમ્પિટિશનમાં આવતું જ નથી કદ વધારે હોય એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ અંથાલપીનું મૂલ્ય ઓછું જ આવે સ્વાભાવિક છે બરાબર છે એટલે ઉપરથી નીચે તરફ જતાં ઘટે છે એટલે આ આ તો કોમ્પિટિશનમાં આવતું જ નથી મારે આ બેની ચર્ચા કરવી છે ફ્લોરિન અને ક્લોરીનની બરાબર તો ફ્લોરીનનું કદ બહુ નાનું છે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધારે છે બે શબ્દો મારા બરાબર સમજાવવાના છે આના પછી હું લેવાનો છું વિદ્યુત ઋણતા સાંભળજો વિદ્યુત ઋણતા બરાબર અને બીજું છે અત્યારે હાલ ચાલે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી બરાબર આ શું કરે છે ઇલેક્ટ્રોન સ્વીકારે છે એક્સેપ્ટ કરવાની વૃત્તિ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને વિદ્યુત ઋણતા એટલે આકર્ષવાની વૃત્તિ કયા ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન કોને કહેવાય એચ અને સીએલ છે આના બે આના બે ચાર આ બે છ આ સાતમો અને એક હાઇડ્રોજન હવે ક્લોરીન જે છે ક્લોરીન અને હાઇડ્રોજન તો આ બંધના ઇલેક્ટ્રોન આ કહેવાય આ બંધના એચ લઉં છું અહીંયા ફ્લોરીન લઉં છું અહીંયા ફ્લોરિન બરાબર સાંભળજો આ આ ફ્લોરિનની તાકાત જે છે આ બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ જે છે ને બંધના ઇલેક્ટ્રોન ખેંચવાની જે વૃત્તિ છે એને કહેવાય વિદ્યુત રૂણતા પણ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની વૃત્તિ છે ક્લોરીને એક ઇલેક્ટ્રોન સ્વીકાર્યો અને સીએલ માઇનસ આયન બન્યો એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આ આખા બંધના ઇલેક્ટ્રોન આકર્ષે વિદ્યુત ઋણતા તો વિદ્યુત ઋણતા આખા કોષ્ટકમાં ફ્લોરિનની વધારે છે જ્યારે કહે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોની વધારે છે ક્લોરિનની શા માટે એ સમજીએ આ ફ્લોરિન જે છે ફ્લોરિનની આજુબાજુ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન છે બરાબર એને એક ઇલેક્ટ્રોન મેળવવો છે આકર્ષવાની વૃત્તિ તો સારી છે ચલો ઇલેક્ટ્રોન સ્વીકારી તો લેશે કારણ કે એની એટ્રેક્ટિવ વૃત્તિ કેવી છે સારામાં સારી છે પણ લાઈને બેસાડશે ક્યાં ઘરમાં આપણે કોઈને આકર્ષે ભાઈ એને આકર્ષણ થઈ ગયું કોઈના જોડે પણ ઘરમાં જગ્યા તો આવવી જોઈએ ને ઘર નાનું હોય બરાબર છે ઘર નાનું હોય તો બિચારાને ઘરે લાવી શકતો નથી બરાબર છે એટલે ક્લોરીનની વાત આવે તો ક્લોરીન આ ઇલેક્ટ્રોન આ રહ્યો છે પણ એનું ઘર મોટું છે જુઓ આ ઘર મોટું છે તો હીરોનું ઘર મોટું છે એટલે હિરોઈનને આકર્ષે તો છે અને ઘરમાં લાવી પણ શકે છે એનું લગ્ન કરીને પરંતુ આ કેવો છે બિચારો આકર્ષણ તો છે વધારેને પણ હું ઘર નાનું હોવાના કારણે એ ઇલેક્ટ્રોનને લાવી શકતો નથી કારણ કે એની આજુબાજુ ઘણા બધા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અહીંયા શું થઈ જાય છે અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણ થાય છે એટલે અસ્થાયી બને છે એટલા માટે એવું કહી શકાય ફ્લોરિન કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે મિત્રો વધારે છે કારણ કે આમાં એન બરાબર બે છે જુઓ આ એન બરાબર આવર્ત બે છે એન બરાબર ત્રણ છે આનું કદ મોટું છે આ તો સૌથી વધારે મોટું છે એટલે એને કેન્સલ જ કરી દીધું આપણે પણ આ બેની કમ્પેરિઝન કરવા જઈએ તો અહીંયા ઇલેક્ટ્રોન બહુ છે અહીંયા આના સાથે અપાકર્ષણ થાય છે આને બિચારાને ઘરમાં બેસાડી શકતો નથી માટે એ પોતે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ કેવી છે એની ઓછી છે પણ જ્યારે ક્લોરીન તો હા ચલો ભાઈ મારા ઘરમાં છે આઈ જાવ જગ્યા છે બરાબર છે એટલે ઇલેક્ટ્રોન બેસાડી શકે છે માટે એવું કહેવાય હવે મારે જો ક્રમ લખવો હોય આ ખોટો હતો તો સાચો ક્રમ કયો થઈ ગયો હવે ક્લોરીન ગ્રેટર ધેન ફ્લોરિન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન આયોડીન તો આ મિત્રો કોનો ક્રમ થઈ ગયો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અને જો આ આ ક્રમ કોનો છે વિદ્યુત ઋણતાનો વિદ્યુત ઋણતા માટે આ બરાબર છે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડીન પણ જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પૂછે તો કોની વાત આવે ક્લોરીન સૌથી વધારે કયા સમૂહની વાત કરી મેં સાતમા સમૂહની વાત કરી આવી જ ઘટના તમારા છઠ્ઠા સમૂહમાં પણ બને એ પણ લઈ લઈએ કારણ તમને આ જ આપીશ એ જ કારણ છે કોઈ પણ પૂછી શકાય તો જોજો ખાસ આ છઠ્ઠો સમૂહ ચાલકોજન સમૂહ કહેવાય કયો સમૂહ છે આ ચાલકોજન ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ અને પોલોનિયમ ચલો આપણને એમ લાગે ઉપરથી નીચે તરફ જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીનનું મૂલ્ય ઘટે બરાબર છે તો સૌથી વધારે કોનું હોય ઓક્સિજનનું ના ફ્લોિના જેવું જ તો અહીંયા પણ કોણ આવશે પહેલો સલ્ફર વધાર પછી ઓક્સિજન આવે પછી આવે સેલેનિયમ ઓ એસ એસી અને પછી આવે ટેલોિયમ એ જ ઘટના જે પ્રમાણે આપણે આની વાત કરી ક્લોરીન પછી ફ્લોરિન આ બ્રોમિન અને આયોડિન તો એ જ વસ્તુ છે એમાં જોવા મળી આની અંદર જો યસ પહેલો આવી ગયોમાં ક્લોરીન પહેલો આવી ગયો આનું કારણ એ જ એનું કદ કેવું છે મોટું છે અને ઇલેક્ટ્રોન શું કરે છે મિત્રો એ સમાવી શકે છે ક્લિયર હવે એક પ્રશ્ન છે નીચે આપણે આ બુકની અંદર એ જે સોલ્વ કરવાનો છે જોજો તમારે કહેવાનું કે કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે પંદર ફોસ્ફરસ સોળ સલ્ફર ક્લોરિન સત્તર થઈ ગયું ફોસ્ફરસ સલ્ફર અને આ સત્તર આ કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય પંદર સોળ સત્તર અમે ક્લોરીન તો આપવા છે પહેલો છે જ તો પહેલો કોણ આવે ક્લોરીનનો સૌથી વધારે આવે પછી સલ્ફરનું આવે અને આ બસ તો ઓછું જ હોય તો એનો ક્રમ થઈ ગયો તો આ પ્રમાણે મિત્રો આમાંથી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થલ્પીમાંથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે ક્લિયર આ બાબતો બરાબર ધ્યાનમાં રાખજો એક પ્રશ્ન હજી તમને આપું કે હું એમ કહીશ વધારાનો એક આપે છે બંનેમાંથી કોણ સ્ટેબલ છે તમારે કહેવાનું એક્સ્ટ્રા નીટનો પ્રશ્ન આપી દઉં છું લિથિયમ માઇનસ અને બોરોન આ માઇનસ આ બંનેમાંથી સ્ટેબલ કોણ કોણ સ્થાયી છે ચલો રચના આગળ સમજ્યા જ છે પરમાણુ ક્રમાંક ત્રણ વન એસ ટુ આ ટુ એસ વન હતો બરાબર એક ઇલેક્ટ્રોન સ્વીકાર એટલે માઇનસ થયો તો વન એસ ટુ આ ટુ એસ ટુ એટલે આ કેવું બની ગયું સ્ટેબલ થઈ ગયું બંને પૂર્ણ ભરાઈ ગઈ સ્ટેબલ કહેવાય ચલો આની વાત કરીએ પરમાણુ ક્રમાંક પાંચ વન એસ ટુ ટુ એસ ટુ વાસ્તવમાં પાંચ હતા બેન ને બે ચાર એક પાંચ એક સ્વીકાર્યો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી ટુ પણ આ કે સ્ટેબલ ના બન્યો આ કંઈ પૂર્ણ અર્ધપૂર્ણ ભરાયેલ ના બની વાસ્તવમાં આ પૂર્ણ ભરાયેલ બની ગઈ તો આની સ્ટેબિલિટી કેવી છે આના કરતાં વધારે છે આ ધ્યાનમાં રાખજો આવા પ્રશ્નો પણ એની અંદર પૂછી શકાય છે કોણ વધારે ઇલેક્ટ્રોન ફટાફટ એને સ્વીકારીને કેવો બની ગયો પોતે સ્ટેબલ થઈ ગયો તો મિત્રો આજે આપણે શું સમજ્યા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલપી કમ્પ્લીટ થઈ ગઈ વાયુરૂપ તટસ્પરમાણુમાં હોય એમાં એક ઇલેક્ટ્રોન સ્વીકારે એ વખતે ઉર્જા શું કરે છે તત્વની લાક્ષ તત્વ ઉપર આધાર રાખે છે એ મોટાભાગે તો મુક્ત જ કરે પણ હિલિયમ નિયોન આર્ગોન જેવા જે છે ને એ લોકોના માટે કેવું મૂલ્ય હોય છે ધન હોય છે પણ મોટાભાગે કેવું હોય છે ઉષ્માક્ષેપક એટલે ઋણમૂલ્ય હોય છે બરાબર વિડીયો ગમે તો લાઈક કરીશું આવતીકાલે આપણે લઈશું વિદ્યુત ઋણતા બરાબર અને એના પ્રશ્નો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર